subscribe now and press the bell icon. Never miss an update. मित्रों आज आपणे धोरण 10 માં मध्यक मध्यस्थ અને બહુલકના સંબંધનું સૂત્ર સમજીશું. મધ્યકને કહેવાય x બાર, મધ્યસ્થને કહેવાય m અને બહુલકને કહેવાય z. આમ તો મિત્રો આપણે આગળના 5 વિડિયોમાં પાંચે પાંચ રીત શીખી ગયા છે, પરંતુ આજે સેક્શન a માં જે 1 × 16 જે 16 માર્ક્સ હોય છે બરાબર, એમાં એસક્યુ કે એમસીક્યુ સ્વરૂપમાં કોઈ પણ દાખલો પૂછાય તો આપણને આવડવું છે. આ ત્રણના સંબંધનું એક સૂત્ર છે, z બરાબર 3m − 2x². અને બોર્ડના લાસ્ટ 5 વર્ષનું આપણે એનાલિસિસ કરીએ મિત્રો, તો 4 થી 5 વખત બરાબર એક જ પેપરને ઇગ્નોર કરી નાખે તો પણ આ સૂત્રનો ઉપયોગ આવે જ છે બરાબર, z બરાબર 3m − 2x² નો. તો ઉદાહરણ કંઈક આવા સ્વરૂપનું હોય છે મિત્રો, કે ધારો કે તમને કોઈ પૂછે કે ભાઈ બહુલક કેટલો, અને તમને કોઈ રેફરન્સમાં કોઈ આંકડા આપે કે ભાઈ કોઈ રકમમાં મધ્યસ્થ છે 20, મધ્યક છે 10 બરાબર, અને બહુલક કેટલો, તો કશું કરવાનું નથી હોતું મિત્રો. આપણે બહુલક એટલે ઝેડ શોધવાનો છે, મધ્યસ્થને કહેવાય એમ, અને મધ્યક છે એક્સ બાર. તો મિત્રો આપણે આની કિંમતો મૂકવાની છે, ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. 3m, એમ કેટલો છે મિત્રો 20, એક્સ બાર કેટલો છે મિત્રો 10, તો 3 × 20 = 60, 2 × 10 તો 20, થઈ ગયા 40. તો મિત્રો આજે વિડીયો શૂટ કરવાનો એક જ પર્પસ હતો કે આ ચેપ્ટરમાં જો 1 માર્ક્સના એમસીક્યુ પૂછાય બરાબર, આ ત્રણને સાંકળતું સૂત્ર, તો તમે કિંમત મૂકી શકો છો બરાબર. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે.